300 રૂપિયા એક રાતના, અને આમ ત્યાંના તો કેટલા બધા પૈસા થાય એમ કહેવા માંગે છે. અને લેખિકા મૃદુલાબેન આપણને આગળ વધતા કહે છે કે જે ઇટાલી ખરેખર કલાભૂમિ છે, શિલ્પ સ્થાપત્ય સંગીત ચિત્રકલા, અને તેમાં એ તેની પાસે વિપુલ સંપત્તિ છે. વિપુલ એટલે ભરપૂર, ખૂબ ખૂબ મોટા પ્રમાણમાં ચિત્રકલા, કલા સ્થાપત્ય કલા, અને જે કંઈક નાટકથી માંડીને જે કંઈક કલા છે એ કલા કારીગરીની નગરી કહી શકાય એટલી જબરજસ્ત નગરી, અને આપણને ગમે એવી એ નગરી છે. એટમોસ્ફિયર ત્યાંનું એટલું જબરજસ્ત છે કે જ. તો વેનિસમાં ઠેકઠેકાણે અમને ચિત્રકારો જોવા મળ્યા કે જ, અને અમે લોકોએ ઠેકઠેકાણે એટલે થોડી થોડા અંતરે, થોડુંક ચાલીએ થોડા અંતરે, અમને બીજો ચિત્રકાર, એક ચિત્રકાર, બીજા પોર્ટ્રેટ ચિત્રો દોરાવનારા ઘણા બધા જોવા મળ્યા કહે છે, અને ચિત્રકારો ઘણા બધા થોડા થોડા અંતરે ઉભા રહી ગયેલા કહે છે. પોર્ટ્રેટ પેઇન્ટિંગનો ભરપૂર શોખ ત્યાં, આબેહૂબ ચિત્રો બનાવવા ત્યાંના લોકોનો ક્રેઝ, અને જે કોઈ ઇટલીમાં ત્યાં આપણે વેનિસમાં જાય એટલે જબરજસ્ત એ આકર્ષણો આપણને ઊભું થાય. લોકો જાત જાતના પોઝ આપીને ઊભા રહ્યા હોય અને એ પોતાની પેઇન્ટિંગ ચિત્રકાર પાસે બનાવડાવતા હોય તો કેટલી મજા આવી જાય. અને આપણે થોડી વાર દરિયાકાંઠે જઈએ અથવા કોઈક પ્લેસ પર જઈએ અને ફોટાવાળો આપણી આગળ પાછળ દોડતો ફરે, સર સાહેબ બેન મેડમ બેન તમે મેડમ બેન કરતો ફરે, અને એ ફોટા પડાવે પોતાની રોજીરોટી કમાય, તે રીતે અહીં એવું જ છે. કેમ કે મજા આવી જાય, અને એટલા માટે ત્યાં ઠેકઠેકાણે ચિત્રકારો જોવા મળે કે છે. સામે બેસીને પોતાનો સ્કેચ દોરાવનારા પણ હતા. એક સુંદર લાવણ્યમય યુવતીનો આવો સ્કેચ અડધા પોણા કલાકમાં દોરાતો અમે જોયો. એક લાવણ્યમય એટલે સુંદરતાની મૂર્તિ જેને કહી શકાય તેટલી સુંદર મજાની એક યુવતી એ પોતાનું જે ચિત્ર છે એ બનાવતા, એ મોટા ભાગે ચિત્રકારને, કોઈ પણ ચિત્રકારને અડધાથી પોણો કલાક લાગે તો એક સુંદર મજાની યુવતી એ ચિત્ર દોરાવતી હતી કે છે. તેને બહુ બધો અડધો પોણો કલાક લાગ્યો હશે કે છે. આ લાવણીને યુવતીને જોતા ડેસ્ડેમોનાનું સ્મરણ થયું, અને લેખિકા મૃદુલા બહેનને ડેસ્ડેમોના ત્યાંની ફેમસ એક્ટ્રેસ, નાટ્ય મંચથી લઈને ફિલ્મ સિતારોમાં તે એકદમ ફેમસ એક્ટ્રેસ જે થઈ ગઈ, તે ફેમસ એક્ટ્રેસ જે આપણને ડેસ્ડેમોના જેવી બીજી કોઈ નહીં ગમે, એક વખત એનો અભિનય આપણે જોઈ લીધો તો એના જેવી બીજી કોઈ ગમે જ નહીં અભિનય કરનારી એમ કહેવા માંગે છે. સુંદર લાવણ્યમય કહે છે, અમે વેનિસ ડેસ્ડેમોના અને એથોલોની પ્રણયભૂમિ, અને ડેસ્ડેમોના સાથે એનો પ્રેમી તે કોણ, એથોલો, અને એની પ્રણયભૂમિ કહે છે, પ્રેમ કરવાની ભૂમિ કહી શકાય કહે છે. મહાકવિ શેક્સપિયરની આ અસર અને અમર, અસર કરનારી લોકોના હૃદય સુધી અને અમર થઈ ગયેલી આ શોકાંતિકાનો અંત સાયપ્રસમાં જ, અને આ સાયપ્રસ જે પ્લેસ છે ત્યાં એ આ શેક્સપિયર મહાકવિ શેક્સપિયરે બનાવેલી, આ મહાકવિ અને સર્જન કરનાર શેક્સપિયરે બનાવેલી આ ડેસ્ડેમોના અને એથોલોની પ્રેમ કહાની, એ પ્રણયભૂમિ એ વેનિસને કીધું છે. કદાચ આ બધા સાધન સંપન્ન વિસ્તારમાં જ એના કેરેક્ટરો એમણે રજૂ કર્યા હશે કે છે. અને પણ પ્રારંભ અને પ્રણયભૂમિ વેનિસ, એને શરૂઆત પ્રણયભૂમિ કોની, એથોલો અને ડેસ્ડેમોનાની પ્રણયભૂમિનું આ શરૂઆતનું આ પ્લેસ છે કે છે. અને અચાનક એકવાર મુંબઈમાં અમે મહાકવિ શેક્સપિયરની જે એના વાર્તા પરથી, એની સ્ટોરી પરથી જે બનાવેલી ફિલ્મ તે એ એથોલોના એટલે કે આપણને મુંબઈમાં અચલો ફિલ્મ જોવાની તક મળી ગઈ હતી કે છે, અમને તક મળી ગઈ, એ મુંબઈમાં તક મળી ગઈ હતી કે છે. એક વખત અમે મુંબઈમાં આ તક ઝડપી લીધી, શું જોવાનું, પ્રણયભૂમિ ત્યાંની છે, પણ કેરેક્ટર અને આખું જે શબ્દાંકન, જે ચિત્ર ચિત્રાંકન જે કર્યું છે, જે ફિલ્માંકન કરવામાં આવ્યું છે તે ત્યાં મુંબઈમાં એ પિક્ચર પડ્યું ટોકીસમાં,
અને ટોકીસમાં પિક્ચર જોવાનો મોકો મળી ગયો એમને કહે છે. અને તેના ભાવવાહી દ્રશ્યો એક પછી એક મનોચક્ષુ સમક્ષ ઉભરાવા લાગ્યા. અને એ જ ત્યાં જે અથરો અને ડસ્ડમોનાનું જે પ્રણય ચિત્ર ત્યાં બન્યું હશે તે આજે રૂબરૂ જોવા મળી મુંબઈમાં કહે છે. આખી ઘટના એ પિક્ચરની એક પછી એક એ માનસ પટ પરથી ખસતી ન હતી. એક પછી એક ચિત્રો ધીરે ધીરે નીકળતા હતા, આવતા હતા માનસ પરથી, એમ કહેવા માંગે છે. શંકાનું વાદળ ઊભું કરતો યાગો અને બે પ્રેમી પ્રેમિકાઓ વચ્ચે વિલનની ભૂમિકા કરનારે શંકાનું વાદળ ઊભું કરનાર એ ઇયાગો નામનું કેરેક્ટર, બરાબર તેના જેવું ક્રૂર ખલપાત્ર જગત સાહિત્યમાં કદાચ બીજું નહીં હોય. અને કહે છે કે ઇયાગો જેવું ખલપાત્ર, ખલનાયકનું એ પાત્ર એટલે એ વિલનની ભૂમિકા કરનાર એ કેરેક્ટર, એના જેવું બીજું કોઈ નહીં હોય એવું લેખિકા આપણને કહે છે. છેલ્લે રૂમાલની સાબિતી પર શંકા દ્રઢ થતા અતુલોના પ્રણય વિના અંતરમાં તુમુલ ધમશાન મચે છે. ત્યારે પ્રતિક રૂપે પ્રચંડ સમુદ્ર તાંડવ મૂકી ફિલ્મી કલાકારોએ અદભુત સૂઝ દાખવી છે. અને ફિલ્મી કલાકાર અને દિગ્દર્શક અને જે ડાયરેક્ટર છે એમણે એક જબરજસ્ત એ ચિત્ર ખડું કર્યું છે કે એકદમ અફડાતા, દરિયા કિનારે અફડાતા, ભયંકર દરિયાના મોજાઓ સાથે એ ઘટના વણી લેવામાં આવી છે. શંકા જ્યારે દ્રઢ થાય છે, પાકી થાય છે, રૂમાલ થકી, એક રૂમાલ, નાનકડો રૂમાલ, અને એના થકી જ્યારે કે અથોલો એવું માને છે કે મારી પ્રેમિકા ડેસ્ડેમોના કોઈક બીજાને ચાહે છે, એવી જ્યારે ખરાબ વિચાર એના માટે વિચારસરણી આવે છે ત્યારે એ કેવું આખું સીન બતાવ્યું હશે તમે સમજી શકો છો. અને આમ અહીં કલાકારોએ અદભુત આ કલાકારી દાખવી છે. તે દ્રશ્ય ભૂલ્યું ભૂલાય નહીં તેવું છે. મિત્રો કહે છે કે એ પિક્ચરમાં મેં જોયેલું પિક્ચર જે છે તેનું દ્રશ્ય હું કદી ભૂલી શકું તેમ નથી. આપણે ત્યાં અનેક પ્રકારની લવ સ્ટોરી થઈ ગઈ, લૈલા મજનુ, હીર રાંઝા, શિવ પ્રહાર, એવી અનેક પ્રકારની સ્ટોરીઓ, અનેક પ્રકારની સ્ટોરીઓ. અને તમે જાણો છો રોમિયો જુલિયટ, એની વાર્તાઓ પણ તમે વાંચી, એટલે એક આ સ્ટોરી પણ તમે વાંચી હશે ત્યારે તમને અનેક પ્રકારના ફિલિંગ્સ થયા હશે. આ તો પ્રેમની વાતો છે, પ્રેમને કોઈ પણ ડેફિનેશનમાં બાંધી શકાય નહીં, પ્રેમ એ પ્રેમ છે. એટલા જ માટે એ કોઈ પણ સમયે, ગમે તે સંજોગોમાં, ગમે તે સ્થિતિએ, ગમે ત્યારે એ બે જ સેકન્ડમાં પ્રેમ થઈ જાય, જ્યારે નજરો નજર સાથે મળે છે અને કોઈક સાથે જ્યારે નજરો મળે છે ત્યારે એ એક પ્રકારનું એટ્રેક્શન, અને ત્યાર પ્રકારે એ સીધું હૃદયમાં ઉતરી જાય, મન મસ્તિષ્કમાં છવાઈ જાય, એ પ્રેમ છે. એટલા માટે પ્રેમની કોઈ ડેફિનેશન નથી, તમે જે આપો તે પણ સાચી ડેફિનેશન. એટલા માટે એક પ્રેમી બીજા પ્રેમીને અથવા પ્રેમિકાને કોઈ પણ રીતે જ્યારે કંઈક થાય છે ત્યારે આપણને કંઈક ફિલિંગ્સ થાય છે, એ કોઈક શંકા ઊભી થાય ત્યારે ફિલિંગ્સ થાય છે. આ પ્રેમનું પ્રતીક છે મિત્રો. હૃદયમાં પ્રેમ સ્ફુરે અને સીધો એ હૃદયમાંથી એ મન મસ્તિષ્ક પર છવાઈ જાય, માત્ર અને માત્ર પ્રેમી અથવા પ્રેમિકાને એક જ વસ્તુ દેખાય. એટલા માટે એ એકબીજાને જ જોઈ શકે, એટલા માટે એને બ્લાઇન્ડ કીધો છે, લવ ઇઝ બ્લાઇન્ડ. એટલા માટે એને બ્લાઇન્ડ કીધો, એ એકબીજાના ગળા ડૂબ પ્રેમમાં પડ્યા હોય તો કેટલી એ વસ્તી જાય, આવ જોયા કરે, એમને કશી કોઈ ચિંતા હોતી નથી. એ તો અથોલો અને ડેસ્ડેમોનાની આવી જ એક પ્રણય ભૂમિ તે વેનિસ, તે ઘટના બધી યાદ આવી જ્યારે મુંબઈમાં ફિલ્મ જોયું પછી. અને આમ તે દ્રશ્ય ભૂલાય નહીં તેવું છે કે છે અથોલો જેવો વીર, થોડોક ગફલત અને થોડીક ઉતાવળમાં હરણી જેવી નિર્દોષ, પવિત્ર અને રૂપરૂપના અંબાર જેવી સમી ડેસ્ડેમોનાની ક્રૂર હત્યા કરી બેસે છે. સામાન્ય એ રૂમાલથી એ ડેસ્ડેમોના પર શક કરે છે અને આટલો નાજુક નમણો પ્રેમી, એ એકદમ નાજુક નમણી પ્રેમિકા ડેસ્ડેમોનાનું ખૂન કરી બેસે છે. એ ચપ્પુ વડે, છોરા વડે એને મારી નાખે છે ત્યારે આપણને આઘાત લાગે છે કે આટલી અમથી વસ્તુ સમજી નહીં શક્યો. કેમ કે પ્રેમમાં વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય,
અને આંખોથી માંડીને સીધો એ દિલ ઉપર ઉતરી જાય. એટલે એના પર વિશ્વાસ હોવો જોઈએ. તમે પ્રેમ કરતા હો તો એના પર વિશ્વાસ રાખો, અને વિશ્વાસ મોટામાં મોટી મૂડી સંપત્તિ. પણ દેશદમોના તરફ એ અથોલો સમજી નહીં શક્યો અને એને ઉતાવળ આવી ગઈ, ઉતાવળ કરી નાખી અને ક્રોધાવેશમાં આવીને એને ચપ્પુ મારી દીધું. અને ત્યાં પ્રેમી એક પ્રેમિકાની હત્યા કરે છે ત્યારે પ્રેક્ષકો મૂક બની જાય છે, કશું કહી શકતા નથી. અને આમ તે પણ છેવટે તેને આપણું અંતરસ માફ કરે છે. કેમ? કારણ તેને સત્ય સમજાય છે. ત્યારે તે ત્વરિત પોતાનું એ પણ બલિદાન આપે છે. અને જે હકીકત સમજાય છે અથલોને, ત્યારે ખરેખર એને અફસોસ થાય છે. પોતાના જે કંઈક કર્મ કર્યા એણે, જે કંઈક આ જે કંઈક અઘટિત ઘટના એણે કરી નાખી, બનાવ સંજોગો વસાતે બની ગયો, તેના પર અફસોસ વ્યક્ત કરે છે. ત્યારે દુઃખી થાય છે અને પોતે જ એ ખંજર લઈને ફરી પાછું પોતાના પેટમાં ફુલાવીને ખરેખર પોતે એક પ્રેમિકાને માર્યાનો અફસોસ કરીને પોતે પણ ફરીથી એ જ પ્રેમિકા પર ઢળી પડે છે. અને આ રીતે કહાનીનો કરુણ અંજામ એ આવે છે. તે વાત સરસ રીતે રજૂઆતો કરી, એ બધું લેખિકાને યાદ છે. અને પણ આ બધું છેલ્લે જે આ બલિદાન આપે છે, ખંજર હુલાવી તે પોતા દેશદેવોના શબ પર ઢળી પડે છે, ત્યારે અથોલો ક્રૂર હત્યારો મટી અમર પ્રેમી બની જાય છે. તે કરુણાંત કથાનું એ પરમ સાફલ્ય આપણા અંતરને હલાવી જાય છે. અને સાચી હકીકત જાણ્યા બાદ જે એક પ્રેમી પ્રેમિકા પર ઢળીને પોતે એક અમર પ્રેમી બની જાય છે, ત્યારે ખરેખર આપણું જે એ કેરેક્ટરને આપણે માફ કરી દઈએ છીએ. કેમ કે વાત સમજાઈ જાય છે, આપણે બધા ઓતપ્રોત થઈ જઈએ છીએ, કમ્યુનિકેશન એટલું જબરદસ્ત થયું હોય કે આપણે પોતે એની જગ્યા હોઈએ તેવો આપણે ભાવ અનુભવીએ છીએ, એટલે આપણે એને માફ કરી દઈએ છીએ. અને આમ વેનિશની શૈલીઓમાં શોક અને પશ્ચાતાપ ઘેરા અથોલના અંતિમ શબ્દો જાણે એ પડઘાય છે. અને ખરેખર હું આવી રહ્યો છું, મને નહીં સમજાયું અને મારી ભૂલ થઈ, મને માફ કર. અને ભગવાન તરફ એ જ્યારે સમુદ્રમાંથી કાઢેલું મોતી સમાન જે સ્ફટિક પ્રેમ છે, એ લવ જે છે, એ લવને જ્યારે સમજે છે ત્યારે અથોલો ખરેખર માફી માંગે છે. અને બોલતા બોલતા જે કંઈક શબ્દો છે તેનાથી આપણે એને માફ કરી દઈએ છીએ, એ જ શબ્દો આજે પણ વેનિસ શહેરની ગલીઓમાં જાણે સંભળાતા હોય તેમ લેખિકા આપણને શબ્દો એ રજૂ કરે છે. જુઓ, ઓફ વન ધેટ લવ્ડ નોટ વાઇસલી બટ ટુ વેર, of one not easily jealous but being wroth, perplexed in the extreme of one who had like the base jedum ane judel ne ke through of one whose hand like the base juden લેખિકા આપણને અહીં એ અથોલોના શબ્દાંકન દ્વારા આપણને સમજાવે છે કે જે પાપની મુક્તિ અને જે કંઈક થઈ ગયું, ખોટું થઈ ગયું છે, પોતાના થકી તેની માફી માંગે છે. પરંતુ એ એક વખત સમુદ્રમાંથી મળેલું મોતી જ્યારે બીજી વખત આપણે ફેંકી દઈએ છીએ ત્યારે ફરી પાછું શોધવું મુશ્કેલ બની જાય છે. ત્યારે એવો પ્રેમ સ્ફટિક છે, એ એકદમ શુદ્ધ પ્રેમની આપણને ભાતિ કરાવે છે. તો મિત્રો, આ થઈ આપણને આ દેશદેવોના અને અથોલોની પ્રેમ કહાનીની વાતો. હવે ફરી પાછા આપણે આગળ વધી રહ્યા છીએ અને એ સ્ટોરીને વાગડતા વાગડતા લેખિકા ક્યાં સુધી આગળ વધે છે તે આપણે હવે જોઈશું.